सामान्य रीते स्ट्रॉबेरी नो पाक महाराष्ट्र ना महाबळेश्वर जेवा विस्तार मा सारी रीते थाय छे, जरे गुजरात नी परिस्थिति आथी तद्दन विपरीत छे। दक्षिण गुजरात मा भारे जमीन अने भारे वरसाद ने कारणे चौमासा मा खेतर मा ना स्ट्रॉबेरी ना छोड नाश पामे छे। तेवा वातावरण मा नर्मदा जिल्ला मा भाग्येज स्ट्रॉबेरी नी खेती अने पाक उत्पादन जोवा मळे छे। त्यारे जिल्ला मा कृषि विज्ञान केन्द्र डेडियापाड़ा खाते वैज्ञानिक अने वरिष्ठ वडा डॉक्टर प्रमोद कुमार वर्मा ना मार्गदर्शन हेठळ स्ट्रॉबेरी नी खेती नो नवतर प्रयोग शुरू करवामां आव्यो छे, जेमां छेल्ला 3 वर्ष थी स्ट्रॉबेरी नो पाक लई रह्या छे। ज्यारे अहीं फार्म मां चालू वर्षे पण स्ट्रॉबेरी सरस रीते तैयार थई गई छे। आ अंगे वैज्ञानिक डॉक्टर मीनाक्षी तिवारीए जणाव्यु हतुं, गुजरात मां पण स्ट्रॉबेरी नी शक्यताओ खूब ज सारी रहेली छे। ए सारा परिणामो मेळवा ठंडु वातावरण होवुं जोईए। एनी साथे साथे कृषि विज्ञान केन्द्र डेडियापाड़ा खाते एक निकरा योजना चालू छे। आ योजना हेठळ नर्मदाना ग्राम्य विस्तारोमां पण ખેડૂતોને સ્ટ્રોબેરીના પ્લાન્ટ્સ આપ્યા છે, જેથી અહીંના ખેડૂતો પણ સ્ટ્રોબેરી પોતાના વિસ્તારોમાં કરી શકે, આવક મેળવીને આત્મનિર્ભર બની શકે અને ઘર આંગણે સ્ટ્રોબેરીનો સ્વાદ માણી શકે। હાલ કોરોનાની ફરીથી એન્ટ્રી થઈ છે, ત્યારે સ્ટ્રોબેરીમાં વિટામિન સી પુષ્કળ માત્રામાં મળી શકે છે। એ ઉપરાંત વિટામિન કે પણ મળે છે, સાથે સાથે સ્ટ્રોબેરીમાં કેલ્શિયમ પોટેશિયમ જેવા સૂક્ષ્મ પોષક તત્વો પણ હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ ફળ છે। આમ જિલ્લામાં પણ પ્રગતિશીલ ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરતા થાય એ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડા કટિબદ્ધ છે। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડાનો સ્ટ્રોબેરીનો નવતર પ્રયોગ જિલ્લામાં સફળ થયો છે। આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડા ખાતે વૈજ્ઞાનિક અને વરિષ્ઠ વડા ડોક્ટર પ્રમોદકુમાર વર્માએ સૌ ખેડૂતોને પોતાના ખેતરવાડામાં સ્ટ્રોબેરીનું વાવેતર કરવા અનુરોધ કર્યો છે। આ અંગે ખેડૂત મિત્રોને જરૂરી માર્ગદર્શન આપવાની પણ ખાતરી આપવામાં આવી હતી। યસ, ચલો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડા નો જે હેતુઓ છે કે આપણે નવી નવી સિદ્ધિઓ પર કામ કરીએ, તો એ દિશામાં આપણે એક નવું પ્રગતિશીલ કામ કરી રહ્યા છે। અને જે આપણે કહીએ એવું કહેવા માંગીએ કે ભાઈ આશાપ્રદ કોઈ પાક આપણા વચ્ચે હોય અને જેના થકી આપણે કોઈ નવતર પ્રયોગો કરી શકીએ, એનું એક દર્પણ છે આપણા માટે આ સ્ટ્રોબેરી, જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડામાં એનું આપણે છેલ્લા 3 વર્ષથી અમે પાક લઈ રહ્યા છે અને ખૂબ સરસ સ્ટ્રોબેરી થાય છે, આપણે અહીં ફાર્મમાં જોઈ પણ શકતા છે। એનું જે કહીએ કે આપણે જે ઔષધીય તરીકે કહીએ કે ટેસ્ટમાં કહીએ, તો ટેસ્ટમાં પણ ખૂબ જ સારું હોય છે। અને થોડીક આપણે જે એની ખેતી વિશે વાત કરીએ, તો ગુજરાતમાં પણ એની શક્યતાઓ ખૂબ જ સારી છે, જ્યાં થોડુંક ઠંડુ વાતાવરણ હોવું જોઈએ ત્યારે આપણને સરસ રિઝલ્ટ મળે છે। એના સાથે સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અંતર્ગત એક નિકરા યોજના ચાલે છે, જે નિકરા યોજના હસ્તકમાં અમે ગામડામાં પણ ખેડૂતોને થોડાક થોડાક સ્ટ્રોબેરીનું પ્લાન્ટ આપ્યા છે કે જેના થકી ખેડૂતો પણ જાતે કરી શકે અને આત્મનિર્ભરના દિશામાં એ લોકો આગળ વધી શકે। અને કહીએ તો હવે એવું સાંભળવામાં આવે છે કે કોરોના ફરીથી દસ્તક આપી રહ્યું છે, તો એના માટે ખૂબ જ સરસ છે કે આપણે વિટામિન સી રીચ છે સ્ટ્રોબેરી, સાથે સાથે વિટામિન કે પણ એમાં મળે છે, અને જે આપણે કહીએ કે જે સૂક્ષ્મ પોષક તત્વો છે, કેલ્શિયમ છે, પોટેશિયમ છે અને ક્ષાર એમાં વધારે હોય છે, એટલે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સરસ એક ફળ છે જે આપણા વચ્ચે છે અને એને આપણે બધાને અપનાવવું જોઈએ, એના માટે કૃષિ વિજ્ઞાન કે સતત પ્રયત્નશીલ છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।